સરકારી અનાજની દુકાનોમાંથી તેલના પેકેટ બારોબાર સગે વગે થઈ રહ્યા હોવાનો વિડીયો વાયરલ વાયરલ વિડીયો સામે તપાસ હાથ ધરાય તો ખરી હકીકત બહાર આવશે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ અને બાળકોના પોષણ માટે તેમજ ગરીબ પરિવારોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ ચલાવે છે પણ આવી યોજનાઓના મોટા ભાગે કટકી કૌભાંડ આચરવામાં આવતું હોય છે ત્યારે હવે પંડિત દીનદયાળ સસ્તા અનાજની એટલે કે રાશનની દુકાનોમાં રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી માટે મોકલતો તેલનો જથ્થો સગેવગે કરાતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે આ બાબતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયો લિંબાયતના નવા નગર વિસ્તારમાં આવેલ રાશનની દુકાનનો હોવાનું કહેવાય રહ્યો છે જેમાં આંગણવાડી વર્કર સ્પષ્ટ રીતે રાશન દુકાનના સંચાલક પર તેલના પેકેટ દબાવી રાખવાનો આક્ષેપ કરી રહી છે આંગણવાડી વર્કર કહી રહી છે કે ઉપરથી જ્યારે માલ મોકલી દેવામાં આવતો હોય તો પછી પંદર પંદર દિવસ સુધી શા માટે દબાવી રાખવામાં આવે છે એટલું જ નહીં સીલબંધ બોક્સ પણ ખુલ્લા હોવાનું અને તેમાંથી માલ ગાયબ હોવાનું પણ આક્ષેપ આંગણવાડી વર્કર દ્વારા કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ રાશન દુકાનનો સંચાલક પણ ચોરી તો ચોરી ઉપરથી સીના જોરી જેવું વર્તન કરી રહ્યો છે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે એ જોવું રહ્યું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત